અગાઉના વિડિયોમાં તમે A to F આલ્ફાબેટ શીખી ગયા છો. તો આજનો ટોપિક છે ચિત્ર ઓળખી, તેનો આલ્ફાબેટ, પહેલો આલ્ફાબેટ લખો. ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. તો આપણે ચિત્ર જોઈ આલ્ફાબેટ વાળો ટોપિક હવે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા હું લખીશ ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. બરોબર, તો ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. તો અહીંયા હું ચિત્ર ડ્રો કરીશ અને નીચે ચોરસ ખાનાની અંદર તમારે આલ્ફાબેટ, એટલે કે આલ્ફાબેટ આપણે લખવાનો છે. બરોબર છે, તો અહીંયા હું પિક્ચર ડ્રો કરીશ. બરોબર, આ કયું પિક્ચર છે? એ ફોર એપલ. કયું પિક્ચર છે? એ ફોર એપલ. તો આપણે અહીંયા કયો આલ્ફાબેટ લખવાનો? એ. બરોબર, એ રીતે અહીંયા હું બીજું પિક્ચર ડ્રો કરીશ. બોલ, બી ફોર બોલ. અહીંયા આપણે લખીશું બી ફોર બોલ. એટલે કયો આલ્ફાબેટ લખીશું આપણે? બી આલ્ફાબેટ. C for cat. C for cat. તો અહીંયા C આલ્ફાબેટ લખવાનો છે આપણે. કયો આલ્ફાબેટ? C for cat. એટલે C આલ્ફાબેટ લખવાનો છે. બરોબર છે, ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. બરોબર, ચિત્ર ઓળખવાનું અને ચોરસ ખાનાની અંદર તમારે આલ્ફાબેટ લખવાનો રહેશે. હવે ડી ફોર ડોલ. ડી ફોર ડોલ. ફોર ડોલ. હવે અહીંયા હું શું કરીશ? અહીંયા ચોરસ ખાનું કરીશ. બરોબર છે, ઈ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોલ. હવે ઈ ફોર એલિફન્ટ. આપણે એલિફન્ટનું ચિત્ર ડ્રો કરીશું. બરોબર, E for elephant. તો અહીંયા આપણે ચોરસ બોક્સ બનાવીશું, પછી બોક્સની અંદર આલ્ફાબેટ આપણે લખવાનો છે. બરોબર છે, E for elephant પછી કયો આલ્ફાબેટ આવે? F for fish. આપણે અહીંયા F for fish કરીશું. F for fish. F for fish. બરોબર છે, તો ચિત્ર જોવાનો અને તેનો પહેલો આલ્ફાબેટ લખવાનો છે. ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. તો હવે A for apple. તો હવે આપણે અહીંયા શું કરીશું? કયું ચિત્ર છે? એપલનું. એપલનું ચિત્ર છે, તો અહીંયા આપણે શું કરવાનું? એ લખવાનું. તો અહીંયા લખીશું એ. કયો આલ્ફાબેટ? એ. બરોબર, કયો આલ્ફાબેટ લખ્યો? એ. હવે બીજું કયું પિક્ચર છે? બોલનું. બરોબર, તો અહીંયા આપણે શું બોલીશું? બી ફોર બોલ. તો કયો આલ્ફાબેટ લખીશું? બી આલ્ફાબેટ. કયો? બી. બી ફોર બોલ. બરોબર,
કયું પિક્ચર છે કેટ નું તો કેટ એટલે સી ફોર કેટ આપણે શું બોલીએ છીએ સી ફોર કેટ કેટ એટલે બિલાડી તો અહીંયા આપણે કયો આલ્ફાબેટ લખવાનો સી આલ્ફાબેટ કયો આલ્ફાબેટ સી અહીંયા આપણે લખીશું સી આલ્ફાબેટ ઓકે એપલ 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 એટલે સફરજન બી ફોર બોલ બોલ એટલે દડો સી ફોર કેટ કેટ એટલે બિલાડી હવે નીચે ડી ફોર ડોલ ડી ફોર ડોલ કયો આલ્ફાબેટ ડી ફોર ડોલ ડોલ એટલે શું થાય ડીંગળી થાય તો અહીંયા આપણે લખીશું ડી ફોર ડોલ ડોલ એટલે ડીંગલી પછી ઈ ફોર એલિફન્ટ ઈ ફોર એલિફન્ટ તો કયો આલ્ફાબેટ લખવાનો ઈ આલ્ફાબેટ કયો ઈ ઈ ફોર એલિફન્ટ તો ઈ ફોર એલિફન્ટ એટલે શું થાય એલિફન્ટ એટલે હાથી થાય શું થાય હાથી અને એફ ફોર ફિશ સાનું ચિત્ર છે ફિશ નું ફિશ એટલે માછલી તો એફ ફોર ફિશ તો કયો આલ્ફાબેટ લખીશું એફ બરોબર તો એફ ફોર ફિશ એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોલ E for elephant, F for fish. તો આ મોટું ચિત્ર જોઈ આલ્ફાબેટ લખો. હવે આપણે શું કરીશું અહીંયા સરખા નંબર જોડો. તો અહીંયા હું લખી સરખા નંબર જોડો. સરખા નંબર જોડો તો અહીંયા આપણે શું કરવાનું છે સરખા નંબરની અંદર અહીંયા હું 1 થી 5 નંબર લખીશ અને સામેની સાઈડ આડાવડી 1 થી 5 લખીશ પછી તમારે સરખા નંબર જોડવાના છે બરોબર છે નોટબુકની અંદર ઘરે તમારે આ રીતે લખવાનું છે તો અહીંયા લખીશ 1 2 3 4 5 બરોબર 1 2 3 4 5 તો અહીં આપણે સામે આડે આવડી લખીશું 2 અહીંયા મેં લખ્યો છે 2 અહીંયા હું લખીશ 1 બરોબર 4 5 અને 3 બરોબર 2 1 4 5 3 અહીંયા આડાવડી લખ્યું છે અહીંયા સીધા નંબર લખ્યા છે 1 2 3 4 અને 5 તો એ સરખા નંબર આપણે શું કરવાનું છે જોઈન કરવાના છે બરોબર છે તો અહીંયા એકડે એક આપેલો સોરી એકડે એટલે ગુજરાતીમાં આપણે એકડે એક બોલીશું અહીંયા છે 1 1 તો એ સામે શું કરીશું આપણે 1 ને જોડીશું પણ આપણે ગુજરાતીમાં 1 2 3 4 અને 5 બોલીએ છીએ જ્યારે અંગ્રેજીની અંદર 1 2 3 4 અને 5 બોલીએ છીએ તો અહીંયા આપણે શું કરીશું 1 તો 1 ને 1 સાથે શું કરવાનું છે જોડવાનું છે તો અહીં આપણે જોઈન કરીશું એ જ રીતે 2 તો 2 ને 2 સાથે જોડીશું 3 તો 4 5 નીચે શું છે 3 તો 3 ને 3 સાથે જોઈન કરીશું પછી 4
तो फोर ने फोर साथे जॉइन करीशु अने लास्ट में कयो नंबर बाकी रह्यो छे फाइव तो फाइव ने फाइव साथे आ रीते आजे तमे शुं शीख्या सरखा नंबर जोड़ो अने चित्र जोई अल्फाबेट लखो जे तमारे घरे नोटबुक में लखवानुं रहेशे थैंक यू।